તો જે રીતના અત્યારે આપણે હેવી કરેક્શન ઓબ્ઝર્વ કરી રહ્યા છે ડીમાર્ટમાં, ઉપરની સાઈડ પર 5400 ના લેવલ થી આપણને કન્ટિન્યુઅસ ઘટાડો બનતો જોવા મળી રહ્યો છે. કદાચ 4000 ના લેવલ પાસે આપણને સારો સપોર્ટ બનતો જોવા મળી શકે. ઉપર અગર જો 4000 ની ઉપર સસ્ટેન થવાનો સ્ટાર્ટ થાય તો તમને ફરીથી 4400 ના લેવલ પણ બનતા જોવા મળી શકે છે. પરંતુ જ્યાં સુધી 4000 ના લેવલ ને સરપાસ નથી કરતું, કે અગર નિયર ફ્યુચરમાં આપણને 4000 ની નીચે ટ્રેડ કરતું સ્ટાર્ટ થઈ જાય છે કે આપણે ક્લોઝિંગ આવું જોવા મળે છે, તો પોસિબિલિટી છે કે હજી થોડું ઘટાડો નીચે તરફ આપણને બનતું જોવા મળે છે. 3700 એક સારા સપોર્ટની જેમ કામ કરી શકે છે. તો અગર તમે અગ્રેસિવ ટ્રેડર છો અને તમે હજી એનાથી રિસ્ક લઈ શકો છો તો 3700 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને તમે હોલ્ડ કરી શકો છો. અધરવાઇઝ તમને અગર 4000 ની નીચે અગર તમારે કન્ઝર્વેટિવલી અહીંયા ટ્રેડ લેવાનું છે તો 4000 ની નીચે અગર આજના દિવસમાં સસ્ટેન થાય તો તમે આજે પણ એક્ઝિટ લઈ શકો છો. ઓકે, તો તમે અગ્રેસિવ છો તો 3700ના સ્ટોપ લોસથી અહીંયા ઉભા રહેજો. નથી અગ્રેસિવ તો 4000ના લેવલથી તમે શું કરી રહ્યા છો, એક્ઝિટ લેવાનું કહી રહ્યા છો? પણ 4500 ની એમની ખરીદી છે, કોઈ એવરેજ કરવાના ચાન્સીસ છે અહીંયા? કેમ કે કરન્ટલી જે લેવલ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે પોસિબિલિટી છે કે 4000 ની ઉપર જમ્પ થાય ત્યારે આપણને એક વધારો બનતો જોવા મળે કે એક પ્રોફિટ સોરી એક બુલિશ તરફી કારોબાર આપણને બનતો પોઝિટિવ તરફી. પરંતુ અગર જો 4000 ની નીચે આપણને ક્લોઝ આવે છે તો અહીંયાથી એક્ઝિટ લેવું વધારે પ્રેફરેબલ છે. ઓકે, તો શું તમારે મળી જશે?